આ લોકડાઉનના સમયમાં સમય કઈ રીતે પસાર કરવો અથવા તો ઘરમાં સમય કઈ રીતે પસાર કરવો અને કેવી રીતે તે એક મૂંઝવણ હોય છે તમામ લોકોને, અને એટલા માટે જ અમે સમજીએ છીએ કે માત્ર ન્યૂઝ જ નહીં પરંતુ તેની સાથે કોઈ સારા વક્તાઓ દ્વારા, કોઈ સારા કલાકારો દ્વારા તમારી સાથે એમને રૂબરૂ કરાવવાનો અમે પ્રયાસ દરરોજ કરતા હોઈએ છીએ કે જેથી કરીને તમે એ કલાકાર કેવી રીતે સમય પસાર કરે છે, કેવી રીતે આ મહામારીમાં તેમના શું વિચારો છે અથવા તો તમને ઘર બેઠા તેમના સુરીલા કંઠે કંઈ સાંભળવા મળે એ પણ અમે પ્રયાસ કરીએ છીએ. અને આજે એટલા માટે જ અમારી સાથે ગાયિકા જોડાયા છે જે પૂજા ચૌહાણ છે. પૂજા, સ્વાગત છે અમારા શોમાં. પૂજા, સૌથી પહેલાં તો એક સવાલ કે આવા સમયમાં પૂજાજી કઈ રીતે આપ સમય પસાર કરો છો? લોકો પણ, આપના ચાહકો પણ એ જાણવા માંગે છે કે તમે. નમસ્કાર, જય હિન્દ. વી ટીવીના ગુજરાતીના માધ્યમથી હું જણાવવા માંગીશ કે અત્યારે આપ સૌ જાણો છો એમ કે સમગ્ર દેશમાં કોરોના નામની મહામારી ચાલી રહી છે ત્યારે દરેક લોકો ગવર્મેન્ટના નિયમો, માનનીય શ્રી વડાપ્રધાન સાહેબશ્રીના જે લોકડાઉન, જનતા કર્ફ્યુના જે પગલાં લેવાયા છે, જે નિયમો છે એનું દરેક લોકો પાલન કરી રહ્યા છે. પણ જે અમુક લોકો પાલન નથી કરી રહ્યા એમને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આ આપણા હિત માટે છે, આ આપણા સ્વાસ્થ્ય માટે છે. એટલે દરેક લોકોએ પોતાના ઘરમાં જ પોતાના પરિવાર સાથે રહેવું, સુરક્ષિત રહેવું. અને અમે પણ અત્યારે અમારા ઘરમાં અમારા પરિવાર સાથે રહીએ છીએ અને આ સમયમાં અમે અમારા જે કંઈ ચાહક મિત્રો છે એમના માટે અમે લાઈવ થઈએ છીએ. એમની ફરમાઈશોને માન રાખી અમે ભજન, ગઝલ, લોકગીતો સંભળાવીએ છીએ. પછી અમારા પરિવારને કામમાં મદદ કરાવીએ છીએ અને અમારાથી જે થાય એ રીતે અમે સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. જેમ કે ગરીબોને અત્યારે અમારા તરફથી, અમારા પરિવાર તરફથી અનાજની કીટો અમે વિતરણ કરીએ છીએ અને 14 તારીખ સુધી અમારા પરિવાર અને મારા તરફથી 200 થી 250 લોકોનું જમણવાર રોજ રાત્રે અમે કરીએ છીએ. આ રીતે અમે અમારો સમય પસાર કરીએ છીએ. પૂજાબેન, ફેસબુક ઉપર પણ આપના અમે તસવીરો જોઈ, જ્યારે આપ એક ઉમદા સેવા કરી રહ્યા છો આવા મહામારીના સમયમાં, એ જાણવું જરૂરી છે અને મને લાગે છે લોકોને પણ એ વાતથી પ્રેરણા મળશે કે શું, કયા વિચાર એવા છે જે આપને આપને મજબૂર કરે છે લોકોની સેવા કરવા માટે અથવા તો આપને પ્રેરણા આપે છે લોકોની સેવા કરવા માટે આવા સમયમાં? અત્યારે જે તમે જાણો છો જે રીતની પરિસ્થિતિ છે, આપણે આપણાથી થાય એટલી સેવા ફૂલને તો ફૂલની પાકડી તરીકે ગરીબ પરિવારોને મદદ કરવી જોઈએ. અને આપણા દેશમાં ગમે તે વિસ્તારમાં ક્યારેય કોઈ પરિવાર ભૂખ્યો ના રહે એ માટેની દરેકે પ્રવૃત્તિ કરવી જોઈએ. સાથે સાથે જે અબોલ જીવો છે, જે બોલી નથી શકતા, જે કંઈ કહી નથી શકતા, એની પણ આપણે સંભાળ રાખવી જોઈએ. જેમ કે આપણા વિસ્તારમાં ગૌ માતા હોય તો તેને નીરણ નાખવું, કૂતરાઓને રોટલી રોટલા આપણી યથાશક્તિ પ્રમાણે આપવું અને પક્ષીઓને ચણ નાખવું એ પણ આપણી ફરજ છે, આપણી એક દેશ પ્રત્યેની સેવા છે. કારણ કે વતન કી આબરૂ હમ લૂટને ના દેંગે, મિટેંગે હમ તુજે મિટને ના દેંગે, લિખેંગે ખૂન સે ઇતિહાસ મગર તિરંગે કો કભી ઝુકને ના દેંગે. વાહ, ખૂબ સરસ વાત પૂજાબેન આપે કીધી છે અને એટલા માટે જ અમે આપ જેવા જે જાણીતા કલાકારો છે એમની સાથે અમે ચર્ચા કરીએ છીએ અને અમારો એ પ્રયાસ છે કે આપ થકી લોકોમાં પણ પ્રેરણા પહોંચે સેવા કરવાની અથવા તો માત્ર પાલન કરે એટલું પણ ખૂબ છે આવા સમયમાં. પૂજાજી, આ સમયમાં તમને, એક ગાયિકા છો આપ, આ સમયમાં આવી મહામારીમાં સૌથી પહેલું કોઈ ભજન અથવા તો સૌથી પહેલું કોઈ ગીત કયું આપને યાદ આવે છે? અમારા દર્શકો આમ તો લાંબા સમયથી, જ્યારથી એ જાણવા મળ્યું છે એમને કે પૂજા ચૌહાણ જોડાઈ રહ્યા છે, એ પણ આતુર છે આપનો અવાજ સાંભળવા. આજે હનુમાન જયંતિ છે એટલા માટે સૌ પ્રથમ તો હનુમાન દાદાને યાદ કરીએ કે આપણા સમગ્ર દેશમાંથી આ કોરોના નામની જે કાંઈ બીમારી છે એ વહેલી ની વહેલી તકે અહીંથી જતી રહે એટલા માટે આજ હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી દાદાને પ્રાર્થના કરતા. દુનિયા ચલે ના શ્રી રામ કે બિના, રામજી ચલે ના હનુમાન કે બિના,
दुनिया चले ना श्री राम के बिना, राम जी चले ना हनुमान के बिना, बैठे सिंहासन पे राम जी, उनके चरणों में श्री हनुमान जी, उनके चरणों में श्री हनुमान जी, मुक्ति मिले ना श्री राम के बिना, भक्ति मिले ना हनुमान के बिना, दुनिया चले ना श्री राम के बिना, राम जी चले ना हनुमान के बिना। ખૂબ આનંદ થાય છે જ્યારે આપની જેવા ગાયક કલાકારો વીટીવી સાથે જોડાય છે અને આપના સુરીલા કંઠ અમે દર્શકોને પણ સંભળાવી શકીએ અને ખુદ પણ અમે સાંભળી શકીએ છીએ અહીંયા. એવું પણ સાંભળ્યું છે પૂજાજી કે આપ ગઝલ પણ ખૂબ સારી રીતે જાણો છો અથવા તો ગઝલ પ્રેમી પણ આપ છો, શું આ વાત સાચી છે? અને જો સાચી છે તો એક ગઝલ પણ સાંભળવા માંગીશું. કારણ કે હું ભજન ગઝલ લોકગીત સંતવાણી ગાઉં છું, પણ આજે ગઝલ પણ એક લોકપ્રિય બની છે ત્યારે, કારણ કે ગમ ના કરે બંદે તકદીર તો બદલતી રહેતી હૈ, ગમ ના કરે બંદે તકદીર તો બદલતી રહેતી હૈ, ક્યોંકિ શીશા શીશા હી રહેતા હૈ, બસ તસવીર બદલતી રહેતી હૈ, કે કોઈ દીવાના કહેતા હૈ કોઈ પાગલ સમજતા હૈ, धरती की बेचैनी को बस बादल समझता है, मोहब्बत एक एहसासों की पावन सी कहानी है, कभी कबीरा दीवाना था कभी मीरा दीवानी है, लोग कहते हैं मेरी आंखों में आंसू है, गर आप समझो तो ये मोती है, गर आप समझो तो ये पानी है। इतना माटे एक गजल संभड़ाऊ जी, जी। किसको मालूम था देखते देखते, किसको मालूम था देखते देखते, आंखों आंखों में इजहार हो जाएगा, किसको मालूम था देखते देखते, आंखों आंखों में इजहार हो जाएगा, दोनों थे अजनबी ये खबर किसको थी, दोनों थे अजनबी ये खबर किसको थी, एक मुलाकात में प्यार हो जाए, मिली दिल पे बिजली गिरी, दिल दिया ही उन्हें बातों ही बातों में, दिल दिया है उन्हें बातों ही बातों में, उनकी नजरों ने कुछ ऐसा जादू किया, उनकी नजरों ने कुछ ऐसा जादू किया, लुट गए हम तो पहली मुलाकात में, लुट गए हम तो पहली मुलाकात में। ખૂબ આનંદ થાય છે પૂજાજી આપને આ સાંભળીને, અને સ્વાભાવિક રીતે મને લાગે છે દર્શકો પણ આ પળની જ રાહ જોઈ રહ્યા હતા કે વીટીવી પર જ્યારે પૂજા ચૌહાણ જોડાવાના છે તો એમના મુખેથી કંઈ સાંભળવા પણ મળે. પૂજાજી, આવા સમયમાં મને લાગે છે કે એક સંગીત લોકો માટે ખૂબ મોટો સહારો બનતો હશે, જે લોકો ઘરમાં છે પોતાનો સમય પસાર કરવા, જે લાંબા સમયથી જેમણે સંગીત કે કોઈ ગાયનો નથી સાંભળ્યા તે હવે સાંભળતા હશે. આપને મારે પૂછવું છે કે આપનો ફેવરિટ કલાકાર, આપના ફેવરિટ સિંગર ગુજરાતમાંથી જો વાત કરીએ તો કોણ છે? વીટીવી ગુજરાતીના માધ્યમથી જણાવવા માંગીશ કે ભાઈ, આપણા ગુજરાતના જે પણ કલાકારો છે મારા માટે દરેક વંદનીય છે, દરેકને હું સાંભળું છું, અને અત્યારે કલાકારો દ્વારા પણ જે કંઈ સેવા થઈ રહી છે એમના શરણોમાં હું કોટી કોટી વંદન કરવા માંગીશ, અને મને બધા કલાકારો પ્રિય છે. જી, તો પણ કોઈ એક કલાકારનું નામ લઈએ, સમગ્ર ભારત વર્ષમાંથી વાત કરીએ, હિન્દી હોય ગુજરાતી હોય કોઈ પણ ભાષાની વાત કરીએ, કલાકાર તો એ કલાકાર છે. તો આપના ફેવરિટ ગાયન, આપ જ્યારે સમય પસાર કરતા હો અથવા તો આપને કોઈ ગાયન સાંભળવાનું મન થાય તો આપ એફએમ ઉપર અથવા તો રેકોર્ડિંગમાં અથવા તો કઈ રીતે આપ સાંભળો છો, કોને સાંભળો છો? હું જયારે ઘરે હોય ત્યારે લગભગ આપણા દરેક કલાકારોથી પ્રેરણા મળતી હોય, જેને આપણી સંસ્કૃતિ સાચવી રાખી છે, લોકગીતો છે, ભજનો છે, જે સારા ગીતો છે, દરેક કલાકારોને ભાઈ હું સાંભળું છું. જો એકનું નામ લઈશ તો એકનું દુઃખ થશે, એટલે
હું દરેક કલાકારોને સાંભળું છું અને દરેક મારા માટે વંદનીય છે અને કંઈક ને કંઈક મને પ્રેરણા મળે છે એમના માટે. બિલકુલ પૂજાજી, અને દરેક મારા કલાકારો મને ફેવરિટ છે. હિન્દી ગાયોની વાત કરીએ, હિન્દી ગાયનો આપના કયા ફેવરિટ છે? ઘણા બધા સોંગ આજકાલ બોલિવૂડમાં સાંભળવા મળતા હોય છે, તો આપને પણ કોઈ પ્રિય ગીત હશે જે આપને ગમતું હોય? હા, ઘણા બધા ગીતો છે જે મને પણ પ્રિય છે, અને હમણાં જે ગીત છે, કારણ કે દેશ પ્રત્યેનું જે પણ કઈ ગીત આવે છે મને ખૂબ પ્રિય છે, એટલા માટે એકાદ કડી એની પણ સંભળાવીશ. કારણ કે યારો મેરી ઇતની પહેચાન લિખ દેના, યારો મેરી ઇતની પહેચાન લિખ દેના, કે મેં મર જાઉં તો કફન કે ચારો કોનો મેં હિન્દુસ્તાન લિખ દેના. એટલા માટે ઓ વતનાવે મેરે વતનાવે, તેરા મેરા પ્યાર નિરાલા થા, કુરબાન હુઆ તેરી અઝમત પે, મેં કિતના નસીબો વાલા થા. ઓ વતનાવે મેરે વતનાવે, તેરા મેરા પ્યાર નિરાલા થા, કુરબાન હુઆ તેરી અઝમત પે, મેં કિતના નસીબો વાલા થા. તેરી મિટ્ટી મેં મિલ જાવા ગુલ બન કે, મેં ખિલ જાવા ઇતની સી હૈ દિલ કી આરજુ. તેરી નદીઓ મેં બહ જાવા, તેરી ફસલો મેં લહેરાવા, ઇતની સી હૈ દિલ કી આરજુ. ઓ માહી મેરી ક્યા ફિકર તુજે, તેરી આંખ સે દરિયા બહેતા હૈ, તું કહેતી થી તેરા ચાંદ હું મેં, ઓર ચાંદ હમેશા રહેતા હૈ રહેતા હૈ, તું કહેતી થી તેરા ચાંદ હું મેં, ઓર ચાંદ હમેશા રહેતા હૈ. ઓ હીર મેરી તું હસ્તી રહે, તેરી આંખ ઘડી ભર નમ ના હો, મેં મરતા થા જિસ મુખડે પે, અરે ઉસકા ઉજાલા કમ ના હો. ખૂબ સરસ. ફના હોને કી ઇજાઝત લી નહીં જાતી, ફના હોને કી ઇજાઝત લી નહીં જાતી, અરે યે વતન કી મોહબ્બત હૈ, કિસી સે પૂછ કે કી નહીં જાતી. ક્યા બાત હૈ. કેસરી પિક્ચરનું આ સોંગ બી પ્રાક ગાયેલું છે. અને પૂજાજી અમારી સાથે જોડાયેલા રહેશો, એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. અને પૂજા ચૌહાણ આપણી સાથે ગાયિકા છે, જોડાયેલા છે. એમના મુખેથી આપણે એમના કોકિલ કંઠથી ગાયનું પણ સાંભળી રહ્યા છે. મને લાગે છે આપ પણ જોડાયેલા રહો. એક નાનકડા બ્રેક બાદ ફરી પૂજાજી સાથે આપણે વાતચીત કરીશું. વેલકમ બેક. પૂજા ચૌહાણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાતચીત આગળ વધારીએ. પૂજા, પૂજાજી અત્યારના જૂના ગાયનો લોકો મને લાગે છે ખૂબ સાંભળતા હશે. લતા મંગેશકરની વાત કરીએ, કિશોર કુમારની વાત કરીએ, રફી સાહેબની વાત કરીએ, જૂના સોંગમાંથી આપને કયું સોંગ પસંદ છે? આમ તો સામાન્ય રીતે આપ જેમ કહો છો એમ તમામ સિંગર્સને આપ સાંભળો છો, પરંતુ કોઈ એક ફેવરિટ સોંગ હશે જે આપના આપને ખૂબ પસંદ હશે? લતા દીદી છે, કિશોર કુમાર છે, આપણા જે ભારત દેશના દરેક કલાકારો છે મારા માટે વંદનીય છે, અને એમના ઘણા બધા ગીતો છે જે હું સાંભળું છું અને ખૂબ મને ગમે છે. એક કરતા પણ વધારે અમુક ગીતો છે જે મને ગમે છે, પણ એકાદ કડી હું સંભળાવું. લગ જા ગલે કે ફિર હસી રાત હો ન હો, શાયદ ફિર ઇસ જન્મ મેં મુલાકાત હો ન હો. લગ જા ગલે કિસે. મને લાગે છે આપ ઘણા બધા, પૂજાજી ઘણા બધા સિંગર્સને સાંભળતા સાંભળો છો, અને અમને દેખાઈ આવે છે અને દર્શકો પણ એ વાત હવે બહુ ખૂબ સારી રીતે જાણી ગયા છે. આ મહામારી સમયમાં આપની પાસેથી ગાયનો તો અમે સાંભળવા માંગીએ છીએ, પરંતુ એક નાનકડો સવાલ, આ મહામારીના સમયમાં હજુ પણ ઘણા બધા લોકો છે પૂજાજી જે નિયમોનું પાલન નથી કરી રહ્યા, અથવા તો આદેશનું પાલન નથી કરી રહ્યા, લોકો બહાર નીકળી રહ્યા છે. હજી પણ આપણા ગુજરાતમાં એવા ઘણા બધા લોકો પર કેસીસ થઈ રહ્યા છે. આવા લોકોને આપ શું નિવેદન કરવા માંગશો, અપીલ કરવા માંગશો? જે લોકો અત્યારે આપણા ગવર્નમેન્ટના નિયમોનું પાલન નથી કરી રહ્યા, એ લોકોને મારી ખાસ નમ્ર વિનંતી છે, જે આ નિયમો છે એ આપણા માટે છે, આપણા પરિવાર માટે છે. કારણ કે
આપ જે રીતે આ કોરોનાને સામાન્ય બાબત ગણી અને આ નિયમોનું પાલન નથી કરતા તો એક ગંભીર બાબત છે, જે આપણે બધાને આના નિયમોનું પાલન કરવાનું છે. કારણ કે અત્યારે આપણી સામે એક પરીક્ષા છે જે કોરોના નામની પરીક્ષા છે, એમાં એક કોરોના નામનો જે પ્રશ્ન પૂછાયો છે એ ખૂબ અઘરો પ્રશ્ન છે, પણ કોઈ પણ પ્રશ્નનો જવાબ હોય છે એમ આ પરીક્ષામાં આપણે તો જ પાસ થઈશું કે આપણે આપણા પરિવાર સાથે ઘરમાં જ રહીશું, કામ સિવાય ક્યાંય બહાર ન નીકળીએ. એ પેલી આપણી દેશ સેવા છે, આપણી ફરજ છે. અને જે લોકો ખોટું બોલીને પોલીસ કર્મીઓને છેતરે છે એ લોકોને પણ મારી ખાસ નમ્ર વિનંતી છે કે તમે પોલીસ કર્મીઓને છેતરતા નથી, તમે તમારા પરિવારને તમારા સ્વાસ્થ્યને છેતરો છો, એટલા માટે ખોટું બોલી અને બહાર નીકળવાનું ટાળો, પોતાના પરિવાર સાથે ઘરમાં રહો, સુરક્ષિત રહો, સાવચેતી રાખો, એ આપણી ફરજ છે, આપણી દેશ સેવા છે. એટલે મારી ફરીવાર નમ્ર વિનંતી છે જે લોકો નિયમોનું પાલન નથી કરતા કે આપણે નિયમોનું પાલન કરવું જોઈએ અને આપણે આપણા દેશને, આપણી ગવર્મેન્ટને અને આપણા પોલીસને સપોર્ટ કરવો જોઈએ અને આપણા લીધે એ હેરાન ન થાય એ પેલી સાવચેતી આપણે પણ રાખવી જોઈએ, આપણી પણ ફરજ છે. બિલકુલ, આપણી સૌની કોઈની ફરજ છે જેમ પૂજા ચૌહાણ કહી રહ્યા છે, અને ઘરમાં રહેવું એ જ દેશ સેવા છે હાલના સમયમાં, એટલે બહાર ન નીકળવું. અને પૂજા ચૌહાણ પણ આપ સૌને વિનંતી કરી રહ્યા છે. પૂજાજી, આજકાલ તમે પણ જાણો છો કે ગુજરાતી અર્બન મૂવીઝમાં ખૂબ વધારો થઈ રહ્યો છે, અથવા તો ખૂબ સારા સારા પિક્ચર્સ ગુજરાતની જનતાને જોવા મળી રહ્યા છે અને વિશ્વમાં વસતા ગુજરાતીઓ તેને ખૂબ પ્રેમ આપી રહ્યા છે. ગુજરાતી કોઈ ગાયન અથવા જૂનું પંકજ ઉદાસની ગઝલો પણ છે, એમાંથી કોઈ ગુજરાતી ગાયન આપને પસંદ હોય તો અમે સાંભળવા માંગીશું. ગુજરાતી પિક્ચરો પણ ઘણા બધા છે, ઘણા બધા આલ્બમો, ગીતો આવે છે, ગઝલો આવે છે. કારણ કે આ દેશની ધરતી એવી છે કે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખો રે પણ ખડ ન ખાઈ સિંહની જાત, વંદનીય છે. આ દેશની ધરતી ઉપર ઘણા એવા બધા પિક્ચરો પણ આવે છે જે આપણને પ્રેરણારૂપી પણ બને છે, પણ અમુક અમુક એવા ગીતો છે જે લોકગીતો છે જે મને પણ ખૂબ પ્રિય છે. એવી એકાદ ગઝલ હું અહીંથી સંભળાવવા માંગીશ ફરીવાર. चांदी जैसा रंग है तेरा, अरे सोने जैसे बाल, एक तू ही धनवान है गोरी बाकी सब कंगाल, एक तू ही धनवान है गोरी बाकी सब कंगाल. લોકગીત માટે આપ પણ ખૂબ જાણીતા છો અને અમે વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી અને યુટ્યુબ પર પણ આપણા દર્શકો, તમારા દર્શકો, આપના તમારા ફેન્સ, અમારા દર્શકો પણ આપને નિહાળતા હશે. કોઈ આપને મનગમતું અથવા તો પહેલું તો આપ કદાચ ગાયન સંભળાવો એ પહેલાં મને એક મનમાં પ્રશ્ન થાય છે પૂજાબેન, કે આપે ગાવાની શરૂઆત ક્યારથી કરી, ક્યારથી આપને એમ થયું કે નહીં હું એક ગાયિકા થઈ શકું છું અથવા તો એક ગાયિકા તરીકે હું મારી સફળ એક કારકિર્દી બનાવી શકું છું, મને જે પ્રેમ છે સંગીત પ્રત્યે એને હું એક પ્રોફેશનમાં ઢાળી શકું છું? મેં ગાવાના ક્ષેત્રે 9 વર્ષની ઉંમરથી મેં આ ક્ષેત્રમાં ઝંપલાવી છે ત્યારે, કારણ કે મને બાળપણથી કલેક્ટર બનવાનો શોખ હતો, પણ અમારી પરિસ્થિતિ વીક હોવાને કારણે એ સપનું હું પૂરું ન કરી શકી, પણ મારી મહેનત, મારી લગન અને દરેક સમાજના સપોર્ટથી મને ખૂબ આમાં પ્રેરણા મળી અને ખૂબ મને લાગણી હતી કે મારે એક સિંગર બનવું છે, અને આજે દરેકના સપોર્ટથી હું આ ક્ષેત્રમાં છું અને દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અચ્છા પૂજાબેન, હું જે સવાલ પૂછી રહ્યો હતો કે લોકગીત પણ આપણા ગુજરાતની એક ધરોહર રહી છે અને એનાથી જ લોકો પ્રેરણા મેળવે છે, જ્ઞાન મેળવે છે, એનાથી લોકો ઘણું બધું જાણે છે, ઘણું બધું શીખે છે, એવું કોઈ લોકગીત અથવા તો એવું કોઈ ભજન આપ અમારા દર્શકોને આવા સમયમાં જ્યારે પોતાના ઘરે છે, અમુક લોકો નિરાશ છે, અમુક લોકો ધંધા રોજગારનો ચિંતા છે, આવા સમયે કોઈ આપ સંભળાવવા માંગતા હો તો? હા બિલકુલ, અને એક વાત જરૂર કહેવા માંગીશ કે અત્યારે એવો સમય ચાલી રહ્યો છે કે દુરિયા હી દવા હૈ, જેટલા આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખશું એ જ આપણા માટે મહત્વની બાબત છે, એટલે દુરિયા હી દવા હૈ.
આ સૂત્રને યાદ રાખી, અને કારણ કે કોરોનાથી ડરવાની જરૂર નથી, કોરોના સામે લડવાની જરૂર છે. એટલા માટે એક અમારી ગાંડીગીરનું રાજભા ગઢવીએ લખેલું લોકગીત છે જે સંભળાવવા હું માંગીશ. કે સાયબો રે ગોવાડીઓ રે, મારો સાયબો રે ગોવાડીઓ, હું ગોવાલણ ગીરની રે, મારી શ્યામ રાધાની જોડલી. સાયબો મીઠો મેહુલો રે, મારો સાયબો મીઠો મેહુલો, હું અસાઢી વીજળી રે, મારા વાલમ હારે રમતી. અરે હું અસાઢી વીજળી રે, મારા વાલમ હારે રમતી. સાયબો રે ગોવાડીઓ રે, મારો માલધારી ગોવાડીઓ, હું ગોવાલણ ગીરની રે, મારી શ્યામ રાધાની જોડલી. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજાબેન, અમારી સાથે જોડાવા બદલ, અમારી સાથે ચર્ચા કરવા બદલ, અને સાથોસાથ સૌથી મહત્વપૂર્ણ અમારા દર્શકોને આપના અવાજ થકી, આપના કંઠ થકી જે મનોરંજન મળ્યું છે અને જે આપના વિશે જાણવા મળ્યું છે, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સમાચારો પર નજર કરીશું, રોકાઈએ એક બ્રેક માટે.